સરકારે તેના અંતિમ અને અંતરિમ બજેટમાં ખેડૂતલક્ષી જાહેરાત કરી છે અને ખેડૂત માટે અનેકો ભેટ આપી છે અને તેમાં સૌથી વધારે જો વાત કરવામાં આવે તો 2000 હેક્ટર દીઠ જમીન ધરાવનાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવશે. આ જાહેરાતથી ખેડૂતોમાં કેટલી ખુશી છે, નારાજગી છે તે જાણવા માટે આપણે આવ્યા છીએ સાણંદ તાલુકામાં અને તમામ જે ખેડૂતો છે તેમની સાથે આપણે ચર્ચા કરવાની છે. કાકા, સૌથી પહેલા આપણે પૂછવા માંગીશ, કેન્દ્રની મોદી સરકારની બજેટ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવશે, આપ કેવી રીતે જુઓ છો આ જાહેરાતને? એ ખેડૂતોને એક સહકાર રૂપી તો કહેવાય જ ને. આ ધોવાણ ના આપ્યા, આ ફેરા આપે, પછી થોડો ઘણો વીમો જમીન નો આપે, એ સહકાર રૂપી તો કહેવાય જ ને. તમે શું કહેશો, જે જાહેરાત કરવામાં આવી છે 6000 અને એમાં તેમાં પણ પહેલો જે હપ્તો છે તે ચૂંટણીની પહેલા પહેલા જ આપી દેવામાં આવશે, એટલે 2000 ત્રણ હિસ્સામાં આપવામાં આવશે, આપ કેવી રીતે જુઓ છો? સરકારનું કદમ સારું છે, પણ જો આથી થોડું વધારે આપવામાં આવે અને બીજું કે નર્મદાનો સમાવેશ જો અહીં અમારા એરિયામાં કરવા, અમે સાણંદ તાલુકો ધોળકા તાલુકો છે, તો સારામાં સારું નર્મદામાં અમારો સમાવેશ કરવામાં આવે. 6000 ની જે જાહેરાત કરવામાં આવી છે આપ કેવી રીતે જુઓ છો, ખેડૂત અગ્રણી છો? બિલકુલ મસ્કરી કરી છે આ સરકારે ગુજરાતના ખેડૂતોની કે ભારતના ખેડૂતોની. આ સહાયથી ખેડૂતોને કોઈ જાતનો કશું ફાયદો થવાનો નથી. ખેડૂત તદ્દન ખેડૂત 2 લાખ રૂપિયાના દેવા કરી અને ખેડૂત પોતાની ઘર ગુજરાન ચલાવતો હોય, 10000 રૂપિયા વાર્ષ માસિક એનો ખર્ચો હોય, ઘર ખર્ચો હોય, અને 6000 રૂપિયા એટલે ખેડૂતને શું આપે છે આ સરકાર અને શું સાબિત કરવા માંગે છે આ સરકાર? બિલકુલ હું તો એવું કહું છું કે આ ભાજપ સરકારે ખેડૂતોની મસ્કરી કરી છે અને ખેડૂતોને આ 6000 રૂપિયાની કોઈ જરૂર નથી. આ વિસ્તારના શું માંગ છે, શું અપેક્ષા? આ વિસ્તારના ખેડૂતોને ફતેવાડીનો નર્મદામાં સમાવેશ કરવામાં આવે અને ફતેવાડીમાં નર્મદાનું પાણી નાખી જામનગર અને છેક કચ્છ સુધી જો પાણી આ લોકો પહોંચાડતા હોય અને અમદાવાદ જિલ્લાના આ ગામો પાણી વગર તળવળતા હોય, 3-3 સિઝનથી આ વિસ્તારના ખેડૂતોને પાણી મળ્યું નથી અને પાણી નહીં મળવાના કારણે આજે અમારી 95% જમીનો પાણીનો પ્રશ્ન વિકટ છે, સાથે 95 જમીન ફેલ કરી રહ્યા છે અગ્રણી, કારણ કે જે તમામ જે જમીન હતી, જે ફળદ્રુપ જમીન હતી તે પડતર જમીન બની ચૂકી છે. તમે શું કહેશો, ખેડૂત અગ્રણી છો, ખેડૂતના ખેતીલક્ષી વ્યવસાય સાથે જોડાયેલા છો, આપ આ જાહેરાતને કેવી રીતે જુઓ છો? આ જાહેરાત બિલકુલ વાહિયાત છે, ખેડૂતોની મજાક સિવાય કંઈ નથી આમાં. 6000 કોઈ બી ને કંઈ થાય જ નહીં કોઈ ખેડૂતોને. આટલા આટલા દેવા કર્યા છે, કંઈ પાક સતત નિષ્ફળ જાય છે. અહીં પાણી 3 વર્ષથી, છેલ્લા 3 વર્ષથી બિલકુલ પાણી આપતા નથી આ લોકો, તો બિલકુલ આ તો મસ્કરી જ કરી છે. સામાન્ય અને નાના ખેડૂતો છે તેમને સહાય તો સહાય રૂપે થોડું એવું કહેવાય, બાકી કોઈ નાના ખેડૂતને શું થાય આનાથી? 6000 વાર્ષિક 6000 શું થાય? કંઈ ના થાય, બિલકુલ વાહિયાત જ છે, ખોટું છે, મસ્કરી સિવાય કાંઈ કર્યું નથી ખેડૂતોને. ખેડૂતને આપવા જેવું તો ઘણું છે જો આપવું હોય તો ગવર્નમેન્ટે, પણ કાંઈ આપ્યું નથી. ગાયોના સંવર્ધન માટે થઈને પણ કામધેનુ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગાયોનું અને સાથે સાથે જે અન્ય પશુઓ છે તેમના સંરક્ષણ માટે થઈને, તેમના સંવર્ધન માટે થઈને, તેમના આરોગ્ય માટે થઈને, તેમના સ્વાસ્થ્ય માટે થઈને આ તમામ સુવિધા આપવામાં આવશે, લાભ આપવામાં આવશે, તેને આપ કેવી રીતે જુઓ છો? આ સરકાર આવી જાહેરાતો કરે છે, આ તાલુકાનો બી અસરગત જાહેર કરેલો, આ સુધી કયા ગામમાં કઈ જગ્યાએ એમને સહાય પહોંચાડી એ પહેલાં સરકાર જોડે અમે જવાબ માગીએ છીએ. તો જો ત્યાં ક્યાંય બી એમને સહાય પહોંચાડી હોય તો અમને જણાવે. આજ સુધી એમને અસરગત જાહેર કર્યું પણ સહાય આજ સુધી ક્યાંય નથી પહોંચાડી. આજ આજ ગામડા હજુ 4-4 વર્ષથી ખેતી તમે જોઈ શકો છો, એક મય અંદર કોઈ પાક નથી, પડતર છે. અને 6000ની જાહેરાત કરીને શું સરકાર કહેવા માગે છે, શું ખેડૂતને સમજે છે? એટલે ઓછી ઓછી જાહેરાત આપી છે એવું કહો છો, ઓછું વળતર આપવામાં આવ્યું છે? ઓછા વળતરનો મેં તમને પહેલાં પણ કીધું, પણ મારી વાત સાંભળો, હું એક ખેડૂતનો દીકરો છું. અમારે સરકારની કોઈ યોજના હોય કે એનો લાભ હોય, ખેડૂત તો કાયમ લોકોને ખવડાવે છે અનાજ પકવીને. ખેડૂત જો અનાજ પકવશે તો પૂરું વિશ્વ ખાશે, અને છતાં પણ અમારો તાલુકો સાણંદ તાલુકો છેલ્લી 4 સિઝનથી બેકાર પડ્યો. તમે જો પાછળ ખેતરો તમને એમને એમ પડે દેખાશે, જો અમને પાણી વ્યવસ્થિત આપે તો અમારે, હજુ તમને કહું છું કે અમારે કોઈ પણ જાહેરાતની જરૂર નથી, અમારે કાંઈ બીજી જરૂર નથી, અમને ખાલી પાણી આપો. 2 સિઝન, ઉનાળું અને ચોમાસું, પાણી સિવાય અમારે કાંઈ બીજું જોતું જ નથી. અને વીજળી આપો 24 કલાક. એટલે પાણી અને વીજળીની જે માંગ અહીંયાના ખેડૂતો કરી રહ્યા છે, જે જાહેરાત કાકા કરવામાં આવી છે, આ જાહેરાતથી જે ગરીબ ખેડૂત છે, બરાબર મધ્યમ વર્ગનો જે ખેડૂત છે, તેને લાભ તો મળશે કે કેમ? મારે શું કહેવું છે કે 2000 ને 6000થી કોઈ ફાયદો થશે નહીં. અમને નર્મદાનું પાણી આપે 2 સિઝન એટલે સંતોષ, બરોબર.
એટલે પાણીની માંગ કરી રહ્યા છે, જાહેરાત જે કરવામાં આવી છે તેને લઈને એક તરફ કેન્દ્રની મોદી સરકાર ચારે દિશાથી ઘેરાયેલી છે, જેમ જેમ વિધાનસભાની ચૂંટણી જોઈ તેમાં તમામે તમામ વિધાનસભામાં કોંગ્રેસની જીત થઈ છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તો કહી રહ્યા છે કે દેવા માફી કરવામાં આવશે ભાઈ, ત્યારે જરૂરી હતી કે ખેડૂત ઉપર થોડુંક ધ્યાન આપવામાં આવે. મિશ્ર પ્રતિસાદ છે સાણંદમાં, પણ હવે જોવાનું રહેશે કે આ જાહેરાત થઈ છે, અમલવારી ક્યારે થાય છે અને અમલવારી બાદ તેમને ખરા અર્થમાં લાભ ક્યારે મળે છે, તેના પર જ મીટ મંડાયેલી છે.